બાયડના ધારાસભ્ય જશુ પટેલ થયા ભાવુક, ટિકિટ કપાતા નેતાજીની લાગણી સ્ટેજ પર દેખાઈ આવી। બાયડ વિધાનસભા બેઠકના પ્રબળ દાવેદાર એવા જશુ પટેલની ટિકિટ કપાતા નારાજ થયા છે। પોતાની નારાજગીને લઈ જશુ પટેલે બાયડના માલપુરમાં મતદાર આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો, જેમાં સ્ટેજ પર પોતાના સંબોધન દરમિયાન જશુ પટેલ અચાનક રડી પડ્યા। એક દીકરો તમને આપું છું, ટિકિટ કપાતા થયેલા દુઃખને લઈને જશુ પટેલે ભાવુક થઈ ગયા હતા। તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસ પક્ષ પર ટિકિટ કાપવાને લઈને આક્ષેપ કર્યા। વધુમાં જશુ પટેલે ભાવુક થઈ જણાવ્યું કે દીકરો બાયડની જનતાની સેવામાં આપું છું। માત્ર આટલું જ નહીં, પરંતુ જશુ પટેલે શાયરાના અંદાજમાં અટલજીની કવિતાનું પઠન કરીને પણ પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરી। કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે જે પાર્ટી માટે 50 વર્ષ ઘસી નાખ્યા તે પાર્ટીએ જ મને ઘેર્યો। જશુ પટેલે કાર્યક્રમમાં હાજર સૌ કોઈ લોકો સામે ચૂંટણી લડવાને લઈ સેવા કરવાની અને ચૂંટણી કાર્યક્રમમાં નહીં પડવાની જાહેરાત કરી। અત્રે ઉલ્લેખનીય છે કે બાયડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે જશુ પટેલને બદલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે। આ વખતની ચૂંટણીમાં દબંગ નેતાઓની બોલબાલા રહી, આવા નેતાઓના ધમકી ભર્યા સુર ખૂબ ચર્ચામાં રહ્યા। આવા જ એક દબંગ નેતાની દબંગગીરી જોવા મળી। કોઈના બાપ થી બીતા નહીં હોય અહીંયા હીરાલાલ સાહેબ, આજ આ ધાક ધમકી દેવા વાળા બધા નીકળ્યા છે ને અહીંયા, એ બધાના ડબ્બા હું ગુલ કરી કાઢવાનું છું। આજે ભાજપના દબંગ નેતા રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકી, પણ આ વખતે તેઓની મત માંગવાની રીત ખુખાર અંદાજમાં જોવા મળી। ભાજપના ઉમેદવાર અને દબંગ નેતા તરીકે છાપ ધરાવતા હીરા સોલંકીએ પણ મત માટે દબંગગીરી કરી, વિરોધીઓને ખુલ્લેઆમ ચેતવણી આપી। જાફરાબાદમાં ભાજપ માટે મત માંગવા નીકળેલા દબંગ નેતા હીરા સોલંકીનું એક વિડીયો વાયરલ થયો। આ વિડીયોમાં હીરા સોલંકી ધમકી આપી રહ્યા છે। વિડીયોમાં હીરા સોલંકીએ કાર્યકર્તાઓને જણાવી રહ્યા છે કે કોઈના બાપથી બીતા નહીં, હું બધાના ડબ્બા ગુલ કરી નાખવાનો છું। તમે ખાલી જાફરાબાદનું હાચવી લેજો, આપણે બાકી બધું મારા પર મૂકી દો। પતી ગયું છે બધું, બધા ડબ્બા ગુલ થઈ ગયા છે, બધા સમજી ગયા છે, એટલે એ કોઈ ચિંતા આપણે કરવાની નથી।